जूनागढ़ विसावदर पंथक में पड़ेला 7 इंच जेटला वरसाद कारण विसावदर आंबाजण द्राफड़ सहित तमाम जलाशयों ओवरफ्लो थे। तो बीजी तरफ जूनागढ़ जिला सौथी मोटा ओजत बे डेम में 7 दरवाजा पर 3 फूट खोली पानी छोड़वामां आवी रह्युं छे। तो आ साथ ज डेममांथी छोड़वामां आवेलुं पानी सांज सुधीमां गीड पंथक ने गमरोडशे तेवी तंत्र द्वारा भीती सेवामां आवी छे। विसावदर पंथक में आज 6 થી 7 ઇંચ જેટલા પડેલા ભારે વરસાદના કારણે વિસાવદર પંથકના તમામ જળાશયો છે તે ઓવરફ્લો થઈ ચૂક્યા છે અને આ તમામ જળાશયોનું પાણી છે તે જૂનાગઢ જિલ્લાનો જે સૌથી મોટો ડેમ છે ઓજત બે ત્યાં પાણી પહોંચ્યું છે અને 25 ડેમ દરવાજા ધરાવતો જે ડેમ છે તેના 7 દરવાજા ખોલવાની ફરજ પડી છે અને આ તમામ પાણી છે તે હાલ નદી મારફત ઘેડ પંથકમાં નીકળી રહ્યું છે અને હજુ પણ વરસાદની પરિસ્થિતિ જોવા મળી રહી છે જેને લઈ સમગ્ર જિલ્લામાં તંત્ર દ્વારા એલર્ટ આપી દેવામાં આવ્યું છે। આ અંગે વાત કરવા માટે આપણી સાથે ડેમ વિભાગના અધિકારી છે। સર, કેટલું પાણી આવ્યું છે, કેટલી પાણીની જાવક છે અને પાણી ક્યાં જશે, કેવી રીતે જશે? અત્યારે આપણે 25 દરવાજા પૈકી 7 દરવાજા ખોલેલા છે, 7 દરવાજા 3 ફૂટ ખોલેલા છે। અત્યારે આપણે 19,000 ક્યુસેકની આવક એટલી જાવક છે અને આ પાણી આની નીચે વંથલી સાપુર અને બધું થઈને આગળ ઘેડ વિસ્તારમાં આગળ જતા પડે છે અને ઉપરવાસમાં જો વધારે વરસાદ થાય તો પણ આપણે દરવાજા વધારે ખોલવાની જરૂર પડે। અત્યારે અમારું સિંચાઈનું તંત્ર છે પૂરતું સતર્ક છે અને વહીવટી તંત્રનો પણ અમને એમાં પૂરેપૂરો સહકાર મળી રહ્યો છે। અમારું ફ્લડ સેલ વિભાગ ચાલતો હોય છે જેથી બધે મોનિટરિંગ સતત થતું હોય છે અને વહીવટી તંત્રમાં પણ એ રીતના અમારું સતત મોનિટરિંગ કરવામાં આવે છે જેથી આગળ જતા કોઈ જાનહાની માલહાની કરવ ન થાય તેની પૂરતી દેખરેખ રાખવામાં આવે છે। અને બરાબર નીચે વાસના કેટલા ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે અને આ પાણી ઘેર પંથકમાં કેટલા વાગે પહોંચશે ને ત્યાં શું પરિસ્થિતિ સર્જાતી હોય છે? અત્યારે અમે વંથલી તાલુકાના ગામો છે, સાપુરના આજુબાજુના ગામો છે, અમારા અહીંથી ચાલુ કરીને ઓજત બે બાદલપુરથી ચાલુ કરી અને ટિકર સુધી જેટલા ગામો આવતા હોય છે એને અમે ડિઝાસ્ટરમાં જાણ કરતા હોય છે, વહીવટી તંત્રને જાણ કરતા હોઈએ છીએ, અમારા ફ્લડ સેલને જાણ કરતા હોઈએ છે જેથી કરીને જે આગમચેતીના પગલાં હોય છે એ લોકો લઈ શકે અને એ બધા તાલુકાના ગામને અમારે જાણ થઈ જતી હોય છે અને મામલતદારનો સંપર્ક કરીને અમે જાણ કરતા હોય છે। પોરબંદર છે કે અમે જે રેલવે સ્ટેશન જે હોય છે એ લોકોનું ત્યાં પણ જે કાંઈ જાણકારી આપવાની હોય છે એ પણ નિયમિત અમે મેસેજો આપતા હોઈએ છીએ લોકોને। તો આ જે તમામ પાણી છે તે ધીમે ધીમે ઘેડ પંથકમાં પહોંચશે અને ઘેડ પંથકમાં આજે સાંજ સુધીમાં ધીમે ધીમે પાણી ભરાવાનું શરૂ થશે અને જો હજુ ભારે વરસાદ પડશે તો ઘેડ પંથકમાં જળબંબાકાર થાય તેવી પણ પરિસ્થિતિ થઈ શકે તેમ છે। કેમેરામેન ધર્મેશ ખાચર સાથે હિરેન ધકાણ, GSTV બાદ